નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ હંમેશા એક નવા મુદ્દા વિશે, એક નવા વિષય વિશે, અને તે મુદ્દા પર વાત કરવા જોડાય છે આપણી સાથે જે તે વિષયના નિષ્ણાત. દર્શક મિત્રો, આજે વાત કરવી છે જે રીતે અભિજીત ભટ્ટાચાર્ય, પ્લેબેક સિંગર અભિજીત ભટ્ટાચાર્ય અવારનવાર પોતાના ટ્વીટને કારણે વિવાદમાં આવતા હોય છે. અત્યારે જે વાત કરવામાં આવે તો ગઈકાલે જ તેઓનું ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને અભિજીત ભટ્ટાચાર્યની વાત કરવામાં આવે તો શેહલા રાશિદ, જે જેએનયુ વિદ્યાર્થી સંઘના નેતા છે, તેઓની ઉપર એક અભદ્ર કહી શકાય કે ટિપ્પણી તેઓએ કરી હતી અને તેઓના ચરિત્ર ઉપર પ્રશ્નાર્થ ઉઠાવ્યા હતા. આગળની પણ જો વાત કરવામાં આવે તો આગળ પણ અભિજીત ભટ્ટાચાર્યએ લેખિકા જે અરુંધતી રોય હતા તેઓની ઉપર પણ વિવાદિત ટિપ્પણી કરી હતી. અને ત્યારબાદ વાત કરવામાં આવે તો સલમાન ખાનના કેસની જો વાત કરવામાં આવે, હિટ એન્ડ રન જે કેસ સામે આવ્યો હતો, તેમાં પણ જે ફૂટપાથ ઉપર લોકો સૂતા હતા તેમાં સલમાન ખાને જે ગાડી ચલાવી દીધી હતી, તેમાં પણ અભિજીત ભટ્ટાચાર્યએ ટ્વીટ કર્યું હતું કે ચોક્કસથી જે લોકો ફૂટપાથ ઉપર સૂતા હોય છે તેઓની ઉપર ગાડી ચડાવે, ગાડી ચડી જાય તેમાં કોઈ નવાઈ નથી. તો વાત કરવામાં આવે પરેશ રાવલ, અભિનેતા પરેશ રાવલે પણ આ ટ્વીટને રીટ્વીટ કર્યું છે અને તેમાં પણ તેઓએ કદાચ સમર્થન આપ્યું છે અને સોનુ નિગમ દ્વારા પણ તેઓને સમર્થન આપવામાં આવ્યું છે. તો આ વિષય ઉપર જ અમે એક નાનકડો અહેવાલ તૈયાર કર્યો છે, પ્રથમ નજર તેની પર કરીશું. અભિજીતે પરેશના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું હતું કે અરુંધતીને ગોળી મારી દેવી જોઈએ. ગઈકાલે શેહલા રાશિદના ભાજપના નેતાઓના સેક્સ રેકેટ ચલાવવાના આક્ષેપવાળા ટ્વીટનો જવાબ આપતા અભિજીતે ઘણા આપત્તિજનક ટ્વીટ કર્યા. એવું માનવામાં આવી રહ્યું છે કે ત્યારબાદ જ ટ્વિટરે અભિજીતનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું. એવું પહેલીવાર બન્યું નથી કે અભિજીત પોતાના વિવાદાસ્પદ ટ્વીટને લઈને ચર્ચામાં રહ્યો હોય. આ પહેલાં તેને ગયા વર્ષે જાણીતી પત્રકાર સ્વાતિ ચતુર્વેદી ઉપર પણ વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેની ફરિયાદ પોલીસમાં પણ કરાઈ હતી અને અભિજીતની ધરપકડ કરાઈ હતી, પરંતુ અભિજીતને જામીન મળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે અજાણને લઈને પોતાના ટ્વીટ દ્વારા વિવાદમાં ફસાયેલા સોનુ નિગમે ફરી એક વિવાદમાં અવાજ મિલાવ્યો છે. તેને જેએનયુની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રાશિદ વિરુદ્ધની ટિપ્પણી અંગે સિંગર અભિજીતનું સમર્થન કર્યું છે. આ ટિપ્પણી બાદ સોનુ નિગમે લખ્યું છે કે શું ખરેખર અભિજીતનું એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું? શા માટે? આવી પરિસ્થિતિમાં તેનાથી પણ ખરાબ ગાળો, ધમકીઓ અને કટ્ટરવાદ માટે 90% ટ્વિટર એકાઉન્ટ બંધ થવા જોઈએ. આ સાથે જ સોનુ નિગમે 24 ટ્વીટ્સ કરી ટ્વિટર છોડવાની જાહેરાત કરી છે. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે અભિજીતનું એકાઉન્ટ હંમેશા માટે સસ્પેન્ડ કરાયું છે કે થોડા સમય માટે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. દર્શક મિત્રો, જે રીતે આપણે પણ અમારા ખાસ અહેવાલમાં જોયું કે અભિજીત ભટ્ટાચાર્ય જે કહી શકાય છે કે વિવાદોના અત્યારે ક્યાંક સરતાજ થઈ ગયા છે અને અવારનવાર તેઓનું આ રીતે ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવતું હોય છે. તો ખાસ વાત કરવામાં આવે તો સમાજમાં આની કેટલી અસર પડે છે, જે રીતે સેલિબ્રિટીઝની વાત કરવામાં આવે તો આ રીતના જ્યારે વિવાદિત નિવેદનો તેઓ કરતા હોય છે કે વિવાદિત ટ્વીટ કરતા હોય છે, તેના કારણે જે યુવાઓ હોય છે તેઓની ઉપર તેઓના માનસિકતા ઉપર આની કેટલી ખરાબ અસર પડતી હોય છે તે વિશે આજે વાત કરવી છે. અને આ વિશે જ વાત કરો અત્યારે હાલ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રૂંઝાન ખંભાતા, જેઓ સોશિયલ રિફોર્મિસ્ટ અને અરવિંદ વેગડા, જેઓ ગાયક છે. આપ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત છે. રૂઝાનજી, સૌ પ્રથમ આપણે પૂછવા માંગીશ, જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે, ચોક્કસથી દરેક લોકો હોય છે, સામાન્ય લોકો તે ઉપયોગ કરતા હોય છે, ખાસ સેલિબ્રિટીઝની જો વાત કરવામાં આવે તો સેલિબ્રિટીઝ જે રીતે આ રીતે વિવાદિત ટિપ્પણીઓ કરતા હોય છે કે વિવાદિત ટ્વીટ કરતા હોય છે, ખાસ જો યુવાઓની વાત કરીએ તો યુવાઓની માનસિકતા ઉપર આની કેટલી નેગેટિવ ઇફેક્ટ પડતી હોય છે? સોશિયલ મીડિયા એક એવું મીડિયા છે જેમાં પોઝિટિવ ઇફેક્ટ બી હોય અને નેગેટિવ ઇફેક્ટ બી હોય. હવે નોર્મલી સોશિયલ મીડિયા એવું કહે છે કે તમારું ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ સ્પીચ, તમે જે કહેવા માંગો છો તમે કહો. પણ અત્યારે જે સેલિબ્રિટીઝ છે, જે લોકોને ખબર હવે પડી ગઈ છે કે ભાઈ અમે કંઈક બી આડું અડું લખશું એટલે મીડિયા પિકઅપ કરશે, ને મીડિયા બી એવું જ આડું અડું પિકઅપ કરશે. કોઈક સારી ચીજ થશે તો મીડિયા પિકઅપ નહીં કરે, પણ કંઈક આડું અડું પેલા ગાળો કરી પર્સનલ પેલું કેરેક્ટર એસેસિન નહીં કરે તરત મીડિયા પિકઅપ કરશે. અને જે મીડિયાના ભૂખ્યા, પબ્લિસિટીના ભૂખ્યા લોકો છે, જેને કે સેલિબ્રિટી લો, પોલિટિશિયન લો, બીજા ઘણા બધા આવે, ફિલ્મવાલા બી આવે ને સ્પોર્ટ્સમેન બી આવે, બધા આવે, તો એ લોકો શું કરે, ભૂખ્યા છે કે લોકોને પબ્લિસિટી જોઈએ, આમ એ લોકોનું કોઈ જોતું, એ લોકોનો ધંધો કેરિયર કશો ચાલતો ખાસ હેડતો બેડતો નથી હોતો, એ લોકો શું કરે છે કે આવી આડી અવળી ટ્વીટ કરે. હવે થાય કે શું કે જ્યારે આડી અવળી ટ્વીટ કરે છે તે અહીંયા કોઈકના ટ્વીટ પર આડું અવળું બોલી નાખે, તો એનાથી શું થાય કે એ લોકોને આજ સુધી મળેલી છે, બધાને તમે જોતા હશો, બધાને એનું પેલું એ મળે, કોઈક પ્લસ બોલે, કોઈક માઇનસ બોલે, ટ્રોલ થાય, નોટ ટ્રોલ થાય, બધું જ થાય. પણ ઇન શોર્ટ એ લોકોને મીડિયા એટેન્શન મળે, જે કહે છે ને કે ઘણી વાર સારા કામ કરશો તો તમને મીડિયા વાળો જોશે બી નહીં, અને કંઈક કોઈકને બે થપ્પડ મારશો તો ફ્રન્ટ પેજમાં તમારું મોટું મોટું આવશે. એટલે આ છે હવે આની અસર કઈ રીતે, જે તમારું મૂળ ક્વેશ્ચન છે કે આની અસર એ થઈ રહી છે કે બીજા લોકો શીખી રહ્યા છે, જેને કે આમ આદમી છે જે નોર્મલ માણસો છે એ શું શીખે છે કે લાઈને ઊભે આવું કરું,
એટલે તમે જોયો છે ઘણા બધા સોશિયલ મીડિયા પર પોતાનું સુસાઇડ દેખાડે, એક બે આઈ એમ વેરી સોરી ટુ સે પણ ઘણી વાર પોતાનું પેલું આડાવલા કામો બી દેખાડે છે, એટલે આ બહુ જ એક નેગેટિવ અસર પડી રહી છે અને આને કંટ્રોલ કરવી પડશે, ના તો આનો કોઈ અંત નથી, એટલે આ મારો ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે. અરવિંદ વેગડાજી, આપની પાસે આવવા માંગીશ, જે રીતે રુઝાનજીએ પણ વાત કરી કે ચોક્કસથી સસ્તી પ્રસિદ્ધિ માટે પણ કદાચ આ રીતના કામ કરવામાં આવતા હોય છે, પરંતુ પ્લેબેક સિંગર જે કદાચ કહી શકાય કે ખૂબ જ સારા સિંગર છે અભિજીત ભટ્ટાચાર્ય, લાગી રહ્યું છે કે તેઓને પણ કદાચ આ રીતના વિવાદમાં પડવાની જરૂર છે. સી બેઝિકલી એવું હોય છે કે હું આમ તો સમજ છું રુઝાનબેને જે વાત કરી એ પ્રમાણે, મારો જે મુદ્દો એ છે સોશિયલ મીડિયાની વાત કરું કે સોશિયલ મીડિયા પર આજે વર્લ્ડ ઓલમોસ્ટ જે લોકો પાસે નેટ છે, જે લોકો મોબાઈલથી એક્સેસ કરી શકે છે, એ લોકો બહુ જ કનેક્ટેડ છે સોશિયલ મીડિયાથી. સોશિયલ મીડિયા એટલે એમને જેમ બેને કીધું કે ભાઈ ફ્રીડમ દેખાય છે, આ બધી વસ્તુ હોવી જોઈએ, પરંતુ એવું છે નહીં. પહેલામાં પહેલી વસ્તુ, સોશિયલ મીડિયા એ બે ધારી તલવાર જેવું છે. જો તમે સામે તરફ જવા દો તો સામે તરફ આપણે કે આપણે કટ કરી શકીએ, અને જો તમે કદાચ થોડું બી ચૂકો તો તમે પોતે કટ થઈ જાઓ. સોશિયલ મીડિયા આ પ્રકારનું એક છે અને આ વસ્તુ લોકો જાણતા નથી. બધાને એમ લાગે છે બે ફોટા સરસ મજાના મૂક્યા, મને લાઈક મળી, દે આર ફિલિંગ આખો દિવસ એમનો બહુ સરસ આવે. એ લોકો એક લાઈક મળે, વાવ મને એક લાઈક મળે, ઓ મને એક રીટ્વીટ થયું, મને અહીંયા ઇન્સ્ટા પર આવું થયું, મને ટ્વિટર પર આ વસ્તુ મળી, તો આ બધી વસ્તુ થતી હોય છે. અને એની અંદર જેમ ટ્વિટર છે, ફેસબુક છે કે ઇન્સ્ટા છે, હવે એની અંદર ઓફિશિયલ અકાઉન્ટ્સ થતા હોય છે, જે વેરીફાઈડ અકાઉન્ટ થતા હોય છે. વેરીફાઈડ અકાઉન્ટ એ સેલિબ્રિટીઝના, પોલિટિશિયન્સના કે કોઈ મોટી હસ્તી હોય એના વેરીફાઈડ અકાઉન્ટ્સ થતા હોય, એના બહુ બધા ફોલોવર્સ હોય. જ્યારે બહુ બધા ફોલોવર્સ થતા હોય ત્યારે ટ્રેન્ડિંગમાં હોય, એ કંઈ પણ વસ્તુ કરતા હોય, ત્યારે ઘણા બધા લોકો જેમની પાસે અત્યારે કામ છે, જે લોકો અત્યારે શું કહેવાય કે ઓલરેડી અત્યારે માર્કેટમાં ચાલી રહ્યા છે, આ બધાની પાછળ તો યુવાધન ભયંકર ગાંડુ હોય છે. જેમ કે હમણાં જસ્ટિન બીબર આવ્યો, જસ્ટિન બીબરનું તમે કદાચ એનું યુટ્યુબ અકાઉન્ટ જોયો કે એના એક એક સોંગ પર તમે ટોટલ વ્યૂ જોશો કે તમને ખબર પડશે. હવે જ્યારે જસ્ટિન બીબરે પરફોર્મ કર્યું ત્યારે મને એવું લાગ્યું કે ખરેખર આવું ન થવું જોઈએ, આ રીતે પરફોર્મ કરવું નહોતું જોયું. એટલે કહેવાનો મતલબ એમ છે કે સેલિબ્રિટીઝ જ્યારે કાંઈ પણ વસ્તુ લખે ત્યારે એનો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ અસર એ જે એને ફોલો કરતા હોય એની પર થતી હોય છે. અને જ્યારે કોઈ વ્યક્તિ એવું હોય, જેમ કે અભિજીત અત્યારે ટ્રેન્ડિંગમાં નથી, અરિજીત છે, અભિજીત નથી, ઓકે. સો કહેવાનો મતલબ એમ છે કે એ ટ્રેન્ડિંગમાં આવવા માટે, જેમ બેને કીધું એમ બહુ સાચી વસ્તુ કે મને હું મારું અટેન્શન લેવાય, મને કોક જોવે, અને ઘણી વખત ફ્રસ્ટ્રેશન ડિપ્રેશનના કારણે બી કદાચ કંઈક ખોટા પગલાં ભરે, જેનું અસર એ થાય કે એણે ટ્વિટરમાં એમને યુ નો એમને બહાર કાઢી રાખવામાં આવે કે ભાઈ તમે આથી બંધ કરી દો અકાઉન્ટ. અરુઝનજી, આપણે પૂછવા માંગીએ છીએ, જે રીતે આપ સોશિયલ ફોર્મિંગ શો અરુંધતી રોય ઉપર પણ આગળ અવિવાદિત ટિપ્પણી કરી હતી, ત્યારબાદ અત્યારે જો વાત કરવામાં આવે તો જેએનયુ સંઘના જે નેતા છે શહેલા રાશિદ ઉપર જે અત્યારે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે, ચારિત્ર ઉપર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે, કઈ રીતે જોશો આપ? સૌથી પહેલા આજે જે મેં અભિજીતને જે રીતે સ્ટડી કર્યા છે, એમના ટ્વિટરના જે સ્ટડી કર્યા છે, ઇઝ વન ઓફ ધોઝ જે પર્સનલ વન ટુ વન એટેક કરે છે, જેને આપણે તમે ચરિત્ર કહો, કેરેક્ટર એસેસિનેશન કહો. કારણ કે એની પાસે જ્યારે માણસ પાસે કોઈ લોજિક ના હોય ને, કોઈ બુદ્ધિ ના હોય, કોઈ આર્ગ્યુમેન્ટ ના હોય, લોજિક એટલે કોઈ આર્ગ્યુમેન્ટ ના હોય કરવાનું, ત્યાં પર્સનલ એટેક કરી કે તું ગધેડો તું ગોડો એવી ટાઈપનો એટેક, એટલે આ માણસ એ રીતે એટેક કરે છે. એટલે જે ટ્વિટર અને હરેક એના સોશિયલ મીડિયાના રૂલ્સ હોય, એ રૂલ્સમાં તમારે કરવું પડે, કારણ કે ઓબ્વિયસલી તમારે એની જોડે કોઈ કોન્ટ્રાક્ટ નથી, તમે કોઈ પૈસા નથી આપ્યા, પૈસા આપ્યા તો બી એના રૂલ્સ પ્રમાણે તમારે કામ કરવું પડે. એટલે એને શું કર્યું કે એ આવી રીતે ગાંડ ગાંડ પણ કરતો હતો, એટલે લોકો પછી કમ્પ્લેન કરે. સી, આનો બી પ્રોસીજર છે, એવું નથી કે ભાઈ એક જરાય કમ્પ્લેન કરી આપેલો ટ્વિટર વાળો રોજ બેસીને જોતો હોય કે આ કોને લખ્યું શું લખ્યું, એવું બધું ના હોય. લોકો કમ્પ્લેન કરે કે ભાઈ આ માણસ એબ્યુઝ કરી રહ્યો છે, જેમ તમે જોતા હશે તમને બધાને સત્તા છે એબ્યુઝ ને રોકવાની કમ્પ્લેન કરવાનો, તો બધાએ ઘણા લોકોએ નોટ કર્યું કે ભાઈ આ હદબાનું એબ્યુઝ કરે છે, એટલે બધા લે છે 500,000-2,000 એબ્યુઝ ની કમ્પ્લેન કઈ હશે, એટલે અકોર્ડિંગ ટુ ધેર ફ્રેમવર્ક ચેકલિસ્ટ નોર્મ્સ એને એને એ લોકોએ સસ્પેન્ડ કર્યું. ઇટ્સ એન ઓટોમેટેડ, જેટલું મારું ખ્યાલ છે ઓટોમેટિક પ્રોસેસ કે ભાઈ આટલું આવે તો આટલું થાય, એ લોકોનો આખા એલ્ગોરિધમ સેટ થયા હોય, તો એને હવે એ કર્યું છે, શું કહેવાય, સસ્પેન્ડ કરો. બહુ સારું કર્યું. મારે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન્ટુ પાછું કે હું બી ટ્વિટર પર છું, બધા ટ્રોલ્સ આવી જાય કે તમે એન્ટી નેશનલ, તમે પાકિસ્તાન જાવ, બધું પાછું મંડી ના પડે, એટલે મારે કેવું પડશે, કારણ કે લોકોનો માન મેં કહે કે આપણે કંઈક કોઈક ને બોલીએ તમે તમે એન્ટી નેશનલ થઈ જાવ, તમે પાકિસ્તાન જાવ, એ જ બોલ્યા કરે. અલ્ટિમેટલી આપણે જ્યારે આપણે એક શું કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રજા છે, ટ્વિટર ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો વાપરતા હોય એવું આપણું માનવું છે, અને પછી તમે આવી રીતે તૂટી પડો ને કોઈકને પર્સનલ કરો, એ ખોટી વાત છે. તમે કરો, તમે ઓપિનિયન આપો, તમારો હક બને છે, આપણું કોન્સ્ટિટ્યુશન બી તમને ફ્રીડમ ઓફ સ્પીચ આપે છે, પણ તમે એનો મતલબ તમારું ઓપિનિયન માટે ફ્રીડમ ઓફ સ્પીચ છે, તમે કોઈકનું કેરેક્ટર એસોસિએશન કરો એના માટે ફ્રીડમ ઓફ સ્પીચ નથી. કરેક્ટ. અરવિંદ વેગડાજી, આગળ હવે વાત કરીએ રીટ્વીટની, તો જે રીતે અભિજીતને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, સોનુ નિગમે પણ કહ્યું છે તેઓનો સપોર્ટ કર્યો છે અને તેઓએ પણ જાતે જ પોતાનું જે ટ્વિટર એકાઉન્ટ છે તેમાંથી તેઓ બાકાત થયા છે, શું કહેશો આ રીટ્વીટ કરવાની ઘટના છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો?
બેઝિકલી એવું હોય છે કે ઘણા લોકોને કદાચ મે બી એમને કદાચ સાચું લાગ્યું હોય, કદાચ એમના પણ સોનુ નિગમ સાથે પણ હમણાં જ એક કેસમાં એવું બન્યું હતું કે ભાઈ લોકો એની સામે વિવાદ ઊભો થયો અને ખાસો એવો મોટો હોબાળો થયો હતો કે ભાઈ આ રીતે એમણે ન કહેવું જોઈએ. આ હવે એમનો કહેવાનો ઇન્ટેન્સ શું હશે, કદાચ એણે ઘણી વખત એવું હોય કે ઇંગ્લિશ ખોટું લખાઈ જાય ને તો પણ એનો મિસ પેલું આમ કે મિસઅન્ડરસ્ટુડ થતું હોય કે ભાઈ આને કેમ આવું થયું હશે, આને કેમ આવું લખ્યું હશે. ઇંગ્લિશ ખોટું લખાય ત્યારે પણ ઘણી વખત ઓટો કરેક્ટમાં કંઈક ખોટો સ્પેલિંગ લખાઈ જાય, ટ્વિટરમાં તમને છે ને એડિટ થવાનું પેલું નથી. ખરેખર આ બે આ તલવાર જેવું છૂટી તીર છૂટ્યો છૂટ્યું એવું છે. તો કહેવાનો મતલબ એમ છે કે કદાચ બની શકે કે એમને લાગ્યું હોય કે ભાઈ અભિજીતે સાચું કીધું હોય, કદાચ સિંગર ફેટર્નિટીના કારણે કદાચ એમણે કીધું હોય કે હું પણ આમાંથી બાકાત નીકળું છું, અથવા પછી આવા કોઈ યુનો કોન્ટ્રોવર્સીઝમાં એમનું પણ પોતાનું નામ ન આવે તો પણ કદાચ એમણે બહાર નીકળ્યા. એટલે એમણે બહાર નીકળવું એ રીઝન કદાચ આપણને ખબર નથી, પરંતુ જેમ બેને કીધું કે ભાઈ જે આ જે આખી ઘટના બની છે જે ભટ્ટાચાર્યના કેસમાં બની છે એ કેસમાં અંદર એવું છે કે ભાઈ પર્સનલ એટેક તો તમે આ રીતે કોઈને પણ ન જ કરી શકો. અને જ્યારે એને તો વન કાઇન્ડ ઓફ કદાચ એવું બી બનતું હોય સામેવાળા પર એની શું અસર થાય નોબડી નોઝ, આ તો સાયબર બુલિંગના રૂલ્સમાં પણ આવી જાય તરત જ એને બહાર કાઢવામાં આવતું હોય છે. ના, મારે એક બીજું બી એડ કરવું હતું કે આપણે આમને શું કહેવાય, સોનુ નિગમે 24 ટ્વીટ, એટલે કારણ કે બિચારા લાંબુ લખો એટલે 24 ટ્વીટ થાય, કારણ કે 140 તો એને એમાં બધા બે બધા રીઝન્સ આપ્યા છે જેમાં જૂના નવા, પણ મને એવું લાગે છે કે એને પેટમાં દુખે ને માથું કૂટે એવું એવું કંઈક એને કર્યું છે જે મારું જજમેન્ટ છે. કારણ કે એને કોઈ રીઝન નહોતું કે એને પોતાના સેલ્ફને એને પોતે ડિલીટ કર્યું પોતાનું અકાઉન્ટ. અને મને પર્સનલી હવે લાગે છે કે એને બી તમાશો કરવો હતો કે એને એનું પેલું શું કહેવાય અગેન પુલ લેવો હતો અને એ બહાને એને ટ્વીટ કરવું હતું. કારણ કે અલ્ટિમેટલી સી ટ્વિટરનું અકાઉન્ટ, ટ્વિટર યા કોઈ બી સોશિયલ મીડિયાનો લોકોને હક છે એમનો ઓપિનિયન આપવાનો. હા, પણ અનફોર્ચ્યુનેટલી આપણે ઇન્ડિયામાં, વર્લ્ડમાં શું છે એટલું મને આઈડિયા નથી, પણ ઇન્ડિયામાં શું થયું છે છેલ્લા 2-4 વર્ષથી કે સોશિયલ મીડિયા જે નોર્મલ લોકો છે ને આપણા જેવા એ ઓછા વાપરે છે અને બીજા બધા પેડ આવી જાય છે, બીકોઝ ધે આર મોટિવેટેડ. એની તો કંપનીસ, કારણ કે એક ટાઈપનો મારો નાનો બિઝનેસ બી છે એટલે મને ખબર છે કે આના માટે શું કહેવાય કે જે આવા સેલિબ્રિટી લો, કારણ કે વચ્ચે તમે જો આલિયા ભટ્ટનું બહુ આવતું હતું, જે સેલિબ્રિટી હોય ના આમાં બે ટાઈપનું હોય છે, એક તો કે પોતાના સેલ્ફને અપ કરો અને બીજું કે બીજાને ડાઉન કરો. તમે સમજો, બીજાને ડાઉન કરો ને પૈસા વધારે મળે એ બી તમને કહી દો. કે જેને કહેવાય ના, કોઈ આલિયા ભટ્ટે એક એક્ઝામ્પલ આપ્યો કે એના સામે અલગ અલગ જાત જાતના તમે બધું મેસેજીસ જયારે કોઈ ચીજ બિઝનેસ બને છે ત્યારે ઓબ્વિયસલી પોતાના ફાયદા લેવા, ઇટ ઇઝ લાઈક દેટ કે લોકો પોતાના એમાંથી ફાયદા ઉઠાવે છે. એટલે જેન્યુઅન લોકો તો આમાં કોઈ પાર્ટ પ્લે કરતા જ નથી. હાર્ડલી આજે ટ્રોલ્સ જોતા હશે ને તમે તો હાર્ડલી 2% જેન્યુઅન કોઈક ટ્વીટ કર્યું હશે, બાકી બધા મોટિવેટેડ ટ્વીટ્સ આવતા હશે. અને ક્યાંક ધર્મ પર લઈ જાય યા ક્યાંક પર્સનલ એસેસી કરેક્ટ કરે યા ક્યાંક પેટ્રિયોટિઝમ પર લઈ જાય એવી ગંદકી કરીને મૂકે કે ઘણી વાર આપણને થાય, સાચી વાત છે, આપણને થાય કે હું એના કરતા આમાં ના રહેવું તો સારું, ટાઈમ ના બગાડો. જી અરવિંદજી, આપણે લાગી રહ્યું છે કે આ રીતના જયારે ટ્વીટ કરવામાં આવતા હોય છે જાણી જોઈને કરવામાં આવતો હોય છે અને પોતાની પ્રસિદ્ધિને મેન્ટેન કરવા માટે પણ કદાચ આ રીતના ટ્વીટ કરવામાં આવતા હોય છે લાગી રહ્યું છે. ઓફકોર્સ, કારણ કે તમારે કંઈક ને કંઈક જેમ વાત થઈ કે ભાઈ તમારે વિવાદમાં રહેવું પડે અથવા તો વાદમાં રહેવું પડે કાં તો વિવાદમાં રહેવું પડે. કહેવાનો મતલબ એવો છે કે જો તમે ટ્રેન્ડિંગમાં હોવ તો તમે ચાલતા હો તો તમારે કંઈ કશું કરવાની જરૂર નથી, પોતાની જાતને ખાલી મેન્ટેન કરવાની વાત. પણ તમે જ્યારે ન ચાલતા હોય ત્યારે તમારે અપલિફ્ટ થવું પડે, બીજાને ડાઉન કરવા પડે, એટલે ઘણી બધી મહેનત આમ તમારે કરવી પડતી હોય છે કે આ બધી વસ્તુને કારણે. એટલે જેમ બેને વાત અત્યારે કરી કે તમે કદાચ તમને એમ થાય કે મને બહુ જબરદસ્ત ડિપ્રેશન આવે છે કે હું આ બધું વાંચું છું તો મને એમ થાય છે કે આપણે આ કન્ટ્રી રહેવા લાયક છે કે નહીં, આવું ઘણા ઘણા લોકોના મગજમાં એવું થતું હોય છે. પરંતુ એવું નથી હોતું, તમે આ બધી વસ્તુની કેટલું તમારા મગજ પર લો છો એ વસ્તુ બહુ જ, એ બધી વસ્તુ જે છે એ તમારે ખાસ તમારે એકચ્યુઅલ તમારે એકચ્યુઅલ ઇન્ટેલેક્ચ્યુઅલ કે તમે મેચ્યોર છો એ પ્રમાણે તમારે સોશિયલ મીડિયા પર રહેવું જોઈએ કે કઈ વસ્તુ તમારે સ્વીકારવી કઈ વસ્તુ ન સ્વીકારવી, કઈ વસ્તુ તમારા માટે છે કઈ વસ્તુ નથી. મુશ્કેલી સૌથી વધારે શું થાય સોશિયલ મીડિયા વાળા તમારા માટે નથી એ પણ વસ્તુની અંદર તમે જાઓ છો અને પછી તમારી જાતને તમે એ બાજુ ફોલો કરતા જાઓ છો અને પછી મુશ્કેલીમાં એન્ડ ઓફ ધ ડે તમે પડતો જ, કારણ કે તમારે કાંઈ લાગતું ઓળખતું નથી. અરવિંદે રાઈટ કહ્યું કે જ્યાં કોઈ લેવા દેવા ના હોય તો ક્યાંક કૂદી જાય અને પછી જેને ખબર બી ન હોય ક્યાંકથી ક્યાંક ચાલતું ને લાકડે માકડું લગાડી દે યા કંઈક વિચારે કે લાવો મારું જ્ઞાન આપું. ને અનફોર્ચ્યુનેટલી બીજી બી પોઈન્ટ કીધો કે આપણા ઇન્ડિયામાં બે ચીજ છે, એક તો તમે ઇંગ્લિશ ટાઈપ તમારું ઇંગ્લિશનું લેવલ બી ઓછું છે ને જે સમજનારા છે એ લોકોનું ઇંગ્લિશ લેવલ બી ઓછું છે, એટલે ઘણી વાર તો ભગવાન જાણે પેલો લખેશું ને પેલો સમજેશું. એટલે આ બધું બહુ જ બધા ઇશ્યુઝ થઈ રહ્યા છે અને એટલા માટે ઇટ ઇઝ સેડ કે તમે ટ્વિટરને આટલું સિરિયસલી કેમ લે છે. અને મારે મીડિયાને ખાસ કહેવું છે કે મીડિયા તો બહુ જ વધારે સિરિયસલી લે છે,
કે કઈ બી હોય એટલે લોકો છાપે નહીં, એટલે છાપે છે યા પબ્લિશ થાય છે, કારણ કે વધારે કોઈ ટ્વિટર જોતા કરતા, કારણ કે રીટ્વીટ તો માન 25-50 થઈ હશે, પણ હવે તમે છાપી દીધું પેપરમાં આવું મોટું ફ્રન્ટ પેજ કર્યું એટલે કેટલા 50,000 નું સબસ્ક્રિપ્શન હોય કોઈ બી પેપર નું તો આરામથી 50,000 લોકો ફટાકથી જોઈ લેવાના, જો એટલે કોઈ મહેનત નથી કરવું ટ્વિટર પર જે જોવાનું, પણ જો એટલે પછી એના એના જે પછી બીજા બખાડાઓ ચાલુ થાય ફ્રીમાં. અરવિંદજી, જે રીતે આ સોશિયલ વોર ચાલુ થઈ જાય છે, સોશિયલ મીડિયા ઉપર વાત કરવામાં આવે, ટ્વિટરની વાત કરીએ કે ફેસબુકની વાત કરીએ, આ રીતનું જ્યારે સોશિયલ વોર ચાલુ થઈ જાય છે તે દેશને કેટલું નુકસાન કરે છે? બેઝિકલી ઓફકોર્સ જો સાચી વસ્તુની સાથે તમે જો જઈ શકતા હો ત્યારે તો ઓફકોર્સ તમને કદાચ એનો ફાયદો થતો, પણ નુકસાન થવાના અત્યારે કારણો બધા વધારે જોવા દેખાય છે, કારણ કે નેગેટિવિટીઝ જલ્દીથી લોકો બહાર રહે છે, નેગેટિવિટીઝ જલ્દીથી લોકો યુનો એની તરફ લોકો એટ્રેક્ટ થતા હોય છે. આજે કદાચ આપણે ટીવીના શોઝ જોતા હોઈએ તો ટીવીના શોઝ એટલે જેટલા પણ જોતા હોઈએ છીએ, જે સિરિયલ્સ બધું આવતું હોય છે એમાં નેગેટિવિટી હોય ત્યારે તમને એની અંદર એનું પ્રમાણ એટલું બધું ભરપૂર કરવામાં આવતું હોય ત્યારે આપણને એમ લાગે આવું તો અમારે ત્યાં થતું જ નથી, તો આવું થતું હશે ક્યાંક, એને તરત પ્રશ્નાચિહ્ન થાય છે. ત્યારે આ બધી વસ્તુ જે છે એ તમારા પર અસર અલગ છોડે છે, કારણ કે પછી જે કહેવાય ને કે ઘરની અંદર લોકોને આઈડિયાઝ ઘણા અલગ અલગ મળતા હોય છે, એવી જ રીતે ટ્વિટરની પણ વાત એવી છે કે ટ્વિટર પર આવી રીતે સેલિબ્રિટીઝ જે છે, હવે સેલિબ્રિટીઝ એ ગાયક છે, હવે સારું ગાઈ શકે છે, પણ એ ધેટ ડઝન્ટ મીન કે એ સારો વ્યક્તિ છે, એ સારી રીતે દરેક વસ્તુને મૂલવી શકે કે છે નહીં, એની ઇન્ટેલેક્ચ્યુઅલ એની આઈક્યુ લેવલ કેટલો છે આપણે વી ડોન્ટ નો, એની પર્સનલ લાઈફમાં શું છે, એ પોતે પબ્લિકલી શું કરે છે, આ બધી વસ્તુ આપણને ખબર હોતી જ નથી. તો આ બધી વસ્તુ જે છે જેના કારણે આવા બ્લન્ડર્સ ઊભા થતા હોય છે, અને જેના કારણે યુવા ધનને કે જે લોકો મેક્સિમમ આની ઉપર હોય છે એ લોકોને તો એમ જ લાગે કે આ લોકો વિચારતા છે, મને એમને તો એકદમ આમ કેવા હોય કે આમાં સુપરમેન જેવા લાગતા હોય આ બધા વસ્તુ, વિચ ઇઝ એકચ્યુઅલી એવું હોતું નથી, બહુ કોઈ સુપરમેન હોતા નથી, કે આ લોકો બી નોર્મલ માણસો હોય છે અને એ લોકો બી આવા ગાંડા કાઢતા હોય છે, એટલે એ બધી વસ્તુથી ખરેખર નુકસાન થતું હોય છે. ઘણી વસ્તુ શું છે કે નાની નાની ક્લિપ્સ બતાવવામાં આવતી હોય છે, આખી વસ્તુ તમે ન જોઈ, જેમ આપણે હાથીનું એક કામ જોઈએ કે ભાઈ આનું મેં આ હાથી એટલે થાંભલા જેવો હોય, કોકે કીધું આ સૂંઢ જેવો હોય, કોકે પૂંછડી જેવો હોય, પણ જ્યારે આખો હાથી જુઓ ત્યારે ઘણી વખત 140 વર્ડ્સની કે શબ્દોની અક્ષરની અંદર તમે આખો હાથી ડિસ્ક્રાઇબ નથી કરી શકવાના, તો કહેવાનો મતલબ શું છે, તો એ બધી વસ્તુ નેગેટિવિટી ઊભી કરતી હોય છે અને એને સત્યતા ચકાસવી એ આપણા હાથમાં છે, કારણ કે સોશિયલ મીડિયા જે છે એ એકચ્યુઅલી વન વે કોમ્યુનિકેશન છે આ જે છે. અરુણજી, લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયાના કારણે અત્યારે જે રીતે વિવાદિત નિવેદનો ટિપ્પણીઓ કરવામાં આવે છે તો વાણી સ્વાતંત્ર્યનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો હોય તેવું લાગે છે ખરું? સોશિયલ મીડિયાનો હા એનો પોઝિટિવ પોઈન્ટ બી બહુ છે, પણ અત્યારે આપણે નેગેટિવ કરીએ છીએ એટલે ડિસ્કસ કરું છું કે જ્યારે તમે વાણી સ્વતંત્રની વાત કરો છો, પહેલાં અહીંયા સોશિયલ મીડિયાનું એવું હતું કે એટલે છે કે અત્યારે અગર અભિજીતને અને કંઈક પહેલાં બેનને કેવું હતું, ત્યાં કોઈ અરુંધતીની યા પહેલાં અત્યારે જે પહેલાં જે જેએનયુની સ્ટુડન્ટ બેનને છે તેની છે, હા તેને કહેવાનો એને ચાન્સ ના મળે, ત્યાં એને કહેવું કહેવાનું મન બી ના થાય, તેને ખબર બી ના પડે, પણ થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા આ રસ્તો એનો ખુલ્યો છે. હવે જ્યારે આ રસ્તો ખુલ્યો છે ત્યારે આને કઈ રીતે યુઝ કરવાનો? હવે જેમ આપણે અત્યારે ક્યાંના વાત કરીએ છીએ કે લોકો આને સારી રીતે બી યુઝ કરે છે, એના પોઝિટિવ ઇફેક્ટ્સ બી બહુ આવે છે, લોકો બચે છે, બી રેલવેઝ વાળા યુઝ કરે છે, લોકો બચે છે, આપણે એક્સટર્નલ મિનિસ્ટ્રી યુઝ કરે છે, બચે છે, એટલે આ પોઝિટિવ પોઈન્ટ્સ બી છે. ખરાબ પોઈન્ટ્સમાં મેજરલી આ જે રીતે એકબીજાને છેડે છે અને પછી જે ટ્રોલિંગ ચાલુ થાય છે ને પછી જે સાઇડ્સ લેવાની ચાલુ થાય છે ને પછી જાણે કે અત્યારે જે સોનુ નિગમે કર્યું હતું અને પછી જે બધા બધું કમ્યુનિટી પેલું એ થયું, પેલું કમ્યુનિટી ઇન્સાઇટમેન્ટ થયું કે ભાઈ આ તો અમારા કમ્યુનિટી અગેન્સ્ટ બોલે છે ને એના પછી બધા લફડા ચાલુ થઈ ગયા, એટલે અને આ લેવલના લોકો જે એક ભલે કોઈ બી લેવલ હોય, અરે સોરી ભલે એ સિંગર છે, મારા ખ્યાલે જે માણસ નોર્મલ માણસ એને એટલી જ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ છે કે ભાઈ આપણે આવી રીતે આડાઅવળા સ્ટેટમેન્ટો કોઈના રિલિજન માટે આવાને મૂકવા તો વ્યવસ્થિત મૂકવા તાકી કોઈને ઇન્સાઇટમેન્ટ ના થાય યા કોઈનું મન ના દુઃખ થાય, કારણ કે અલ્ટિમેટલી આપણે એકલા તો નથી વર્લ્ડમાં રહેતા, બીજા બી લોકો રહે છે, એટલે એ લોકો વિચારતા નથી, લોકોને એવું આવા ટાઈપના સેલિબ્રિટી એવું થતી કે લાવને મને ફેમ મળશે, 5 મિનિટ બી ફેમ મળશે, જો આજે એને કેટલી ફેમ મળી ગઈ, વચ્ચે બી મેં અભિજીતને તો બહુ જોયા છે કે આવા આડાઅવળા લખે એટલે ટીવી વાળાને બોલાવે, ટીવી વાળા બોલાવે એટલે હજી એનું બધી ગંધ ચાલુ કરે, સોરી બટ એ ગટર ખોલે મોડું ખોલે એટલે હું એના વર્ડ યુઝ કરું છું, ગટર ખોલે એટલે એનું ગટર ખોલે અને પાછી બધી ગંધ ચાલુ કરી નાખે, એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે મીડિયા વાળા બી સમજવું જોઈએ, ટુ બી વેરી ઓનેસ્ટ, નોર્મલી હું મીડિયાને બહુ જ પ્રેસ કરતી હોઉં છું કે ભાઈ એ લોકો સારું કામ કરે છે, બહેનોને બચાવે છે આમ તેમ, પણ આવા કામમાં મીડિયા આવા આવા ગંધ જે કરે છે એ લોકોને બતાવવાનું બંધ કરે ને આ લોકો ગંધ કરવાનું બંધ કરે. અત્યારે તો સારું કર્યું ટ્વિટર એનું અકાઉન્ટ સસ્પેન્ડ કર્યું, તો આપણે બધા એની અત્યારે ડિસ્કશન કરી રહ્યા છે, પણ આ ડિસ્કશનનો હેતુ જે છે મતલબ જ છે કે તમે આપણે આપણે બધા એટલા તો ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છીએ કે કોઈનું પર્સનલ કેરેક્ટર એસેસિનેશન યા રિલિજન માટે આપણે શું કામ બોલીએ છીએ, જ્યારે આપણે તો સેક્યુલર કન્ટ્રી છીએ. કરેક્ટ. હજી અરવિંદજી શું કહેવા માગશો, જે રીતે ખાસ સેલિબ્રિટીઝની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા પહેલા કઈ કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેના કારણે આ રીતના વિવાદ ન થાય?
પહેલામાં પહેલાં હંમેશા સોશિયલ મીડિયામાં તમને ઘણા બધા પ્લેટફોર્મ્સ અવેલેબલ છે આજની તારીખમાં. હવે તમે તમારી જાત કે હું આજે પોતે સિંગર છું તો મારે કયા કયા પ્લેટફોર્મ્સ મારે યુઝ કરવા જોઈએ કે જેથી કરીને હું મારા ફેન્સ જોડે પહોંચી શકું? સોશિયલ મીડિયા એ સૌથી મોટા મોટો એક કલાકાર તરીકે એક સેલિબ્રિટીઝ તરીકે હોય છે કે તમારે મેક્સિમમ લોકો તમારી સાથે કનેક્ટ મારે, મેક્સિમમ લોકોને તમે પહોંચી શકો, મેક્સિમમ લોકો તમને ડાયરેક્ટ ટચમાં એક પર્ટિક્યુલર યુનો પ્લેટફોર્મ પર તમને મળી રહે. હવે જનરલી હું જ્યારે સિંગર્સ હોઉં તો હું સાઉન્ડ ક્લાઉડ પણ યુઝ કરી શકું, હું યુટ્યુબ યુઝ કરી શકું, હું ફેસબુક જ્યાંથી સૌથી વધારે પોપ્યુલર છે એને યુઝ કરું કે મારે અત્યારે ક્યારે પણ કોઈ મારો શોઝ થતો હોય તો હું લાઈવ થઈ શકું, ક્યારે હું મારા ફોટોગ્રાફ્સ મૂકું છું શોઝના, કે જ્યારે આજે અમેરિકામાંથી મને કોઈ શોઝ બુક કરવો હોય તો મને તરત જ પોતાના ફેસબુક પર જાય તો મને જોઈ શકે છે અરવિંદભાઈ આવા પ્રોગ્રામ કરે છે, આવા વિડીયોઝ છે, યુટ્યુબ પર જોઈ શકે છે. સી, મારા માટે આ ફેસબુક જે છે કે ઘણી વખત ઇન્સ્ટા છે કે જે બીજા એક બે એક શું કે પ્લેટફોર્મ છે, સૌથી પહેલાં તો પોતે નક્કી કરવું પડે કે ભાઈ હું મારે મોડલ હોય તો એને ઇન્સ્ટા પોતે યુઝ કરવું જોઈએ, કારણ કે એના માટે પોતાની જાતને બતાવી એને વધારે જરૂર છે, રાઈટ? તો આ બધા લેખક હોય તો એના માટે એક અલગ પ્લેટફોર્મ હોય છે. તો હંમેશા જ્યારે પણ તમે તમારી જાતને પહેલાં ઓળખો, તમારે કયું સોશિયલ મીડિયાનું માધ્યમ તમારે યુઝ કરવું છે જેનાથી તમારી બ્રાન્ડિંગ ઊભી થાય, જેનાથી તમે મેક્સિમમ લોકો સુધી પહોંચી શકો. મેક્સિમમ આપણે શું કરીએ છે, બધા જ પ્લેટફોર્મ પર બધી જ જગ્યાએ આપણે પહોંચવાનો પ્રયત્ન કરતા હોય છે, વિચ ઇઝ એકચ્યુઅલી આ બધી જગ્યાએ તમારે એમાં થોડુંક તમારે બાયફર્કેટ કરવું પડે, તમારા મગજ દોડાવવું પડે અને તમારે એ જગ્યાએ પોતે અવેલેબલ રહેવું જોઈએ જેથી કરીને કાલે ઉઠીને કોઈ એવા વિવાદ ન થાય. બીજી વસ્તુ કે આજે હું પોતે સિંગર છું તો મારે મારું જે પ્લેટફોર્મ હોય ત્યાં હું મારું પર્ટિક્યુલર હું મારે એક યુ નો વસ્તુ સેલિંગ પોઈન્ટ મારો યુઝ કરતો કે મને અહીંયા તમે લોકો જુઓ તો અહીંયાથી હું મેક્સિમમ જગ્યાએ પહોંચી શકું, ન કે હું પછી એની અંદર મારા જ પોતાના જેમ કીધું કે પોતાના બધા આવા કંઈક ખોટા ખોટા કંઈક સ્ટેટમેન્ટ આપું જેથી કરીને આપણા જ લોકોની લાગણી દુભાય, કાં તો પછી એ લોકોની અંદર અંદર કંઈ ચર્ચા કરવાનું મારે કોઈ મતલબ નથી હોતો. મારા માટે એક જ વસ્તુ હોય છે, કલાકાર છું, સિંગર છું, કાં તો એક્ટર છું, તો મારે એ જ જગ્યા ઊભા રહેવું છે જ્યાંથી જ્યાં મારું એ જ વસ્તુ દેખાય. જી રુઝાનજી, આપણે પૂછવા માંગીએ છીએ, જે રીતે અવારનવાર સેલિબ્રિટીઝ દ્વારા કદાચ આ રીતની વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવતા હોય છે, હમણાં જે રીતે વાત કરવામાં આવે રાખી સાવંતની, તો કદાચ વિશાલની વાત કરવામાં, વિશાલ શેખરના જે વિશાલ હતા તેઓ પણ કદાચ સસ્તી પ્રસિદ્ધિ માટે આ રીતના જ્યારે ટ્વીટ કરતા હોય છે, લાગી રહ્યું છે કે ધીરે ધીરે રાજકારણમાં પણ ક્યાંક ને ક્યાંક પગ પેસારો કરતા હોય તેવું લાગી રહ્યું છે. પોલિટિશિયનો લવારી કરે છે, નેગેટિવ તો બી વાહ વાહ થાય છે, એટલે એ પોઈન્ટ પર હું ખાસ સ્પેસિફાય કરું છું. હવે આની જોડે રાજકારણ ની આની જોડે એક ચીજ નક્કી છે કે આ લોકોને પબ્લિસિટી જોઈએ છે, પછી ઇટ ઇઝ ઇરરિસ્પેક્ટિવ કે તમે રાજકારણમાં જાઓ કે તમે પોતાના ફિલ્ડમાં જાઓ. એક્ઝામ્પલ આપું કે અગર અભિજીતની જ વાત કરું તો મે બી આવી આવી કંઈક પબ્લિસિટી લે તો મે બી એને કંઈક હોય શકે, કોઈ એને કે હા તો બહુ મસ્ત સારો સિંગર છે, અરે આ સરસ અક્કલ વાળો છે, લાવો આપણે એને સિંગિંગ આપીએ. ટૂંકમાં સમયની મર્યાદા છે. એટલે કમિંગ બેક ટુ સી, ઇટ્સ નોટ જસ્ટ રાજકારણ, ઇટ ઇઝ રિલેટેડ ટુ એવરીથિંગ. બીજો મારે ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કર્યો કે સોશિયલ મીડિયા અધર ધેન ધ સેલિબ્રિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં પણ નોર્મલ પોઈન્ટ ઓફ વ્યૂથી, અમારા જીવનના પોઈન્ટ ઓફ વ્યૂથી, કે સોશિયલ મીડિયા એટલે છે કે નોટ જસ્ટ રીચિંગ ટુ ફેન્સ બટ ઓલ્સો હેવિંગ સમ ઇન્ટેલેક્ચ્યુઅલી ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન, એ ઇમ્પોર્ટન્ટ છે. એના માટે સોશિયલ મીડિયા હતું, જેમ પહેલા પહેલું ઓટલા નહીં હતું ગામડામાં કે ઓટલા પર લોકો વાત કરતા હતા, ખાસ કરીને યુવા ઉપર પડતી હોય છે. તો ખાસ સેલિબ્રિટીઝે પણ ધ્યાન રાખવું જોઈએ કે આ રીતના વિવાદોથી તેઓ દૂર રહેવું જોઈએ. તો રુઝાનજી તેમજ અરવિંદજી અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ, રજા આપશો. નમસ્કાર.